સમાચારોમાં આગળ વાત કરીએ સુરતની, તો સુરત ગ્રામ્ય એસઓજીએ કામરેજના આરતનાપુરી કોમ્પ્લેક્સ નજીકથી પિસ્તોલ તેમજ દેશી તમંચા સાથે એક ઈસમની અટકાયત કરી હતી. પોલીસે આરોપી પાસેથી એક પિસ્તોલ, 4 કારતૂસ સહિત 41,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સુરત ગ્રામ્ય એસઓજીએ કામરેજ ચારસ્તા ખાતે બાતમીના આધારે રત્નપુરી કોમ્પ્લેક્સ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. કારણ, શંકાસ્પદ ઈસમ જિલ્લામાં ધાડ લૂંટ કરવાના ઈરાદે આવ્યો હતો. તે દરમિયાન દેશી હાથ બનાવટની પિસ્તોલ, તમંચો તેમજ 4 જીવતા કારતૂસ સાથે ધરપકડ કરી હતી. સાથે જ 41,000 નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. એસઓજીના હાથે ઝડપાયેલ આરોપી હથિયાર સાથે ઝડપાયો હોવાથી પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન ઘણી ચોંકાવનારી વિગતો સાથે આરોપીનો ગુનાહિત ઇતિહાસ બહાર આવ્યો હતો. મૂળ એમપીનો ગોવાળિયા ગામ ઝાબુઆ જિલ્લાનો રહેવાસી, સુરત શહેર તેમજ દાહોદ જિલ્લાના વિવિધ ગુનામાં મોસ્ટ વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું. આરોપી અગાઉ સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં પિસ્તોલની અણીએ લૂંટ, વેસુ રોડ પર એટીએમમાં લૂંટ તેમજ ઉમરા અને કાપોદ્રા વિસ્તારમાં પણ ગુનો નોંધાયેલો છે. તેમજ જિલ્લા બહાર દાહોદના લીંબડી ખાતે ધાડના ગુનામાં વોન્ટેડ હોવાનું પણ બહાર આવ્યું છે. સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર એમ કે નાયક સરના સીધા માર્ગદર્શન અને સલાહ નીચે અમારું સ્પેશિયલ ઓપરેશનલ ગ્રુપ જે છે એમને એક બાતમી મળી હતી કે એક નવલસિંહ કરીને જાતે આદિવાસી જે છે અને મધ્યપ્રદેશના ઝાબુઆ ડિસ્ટ્રિક્ટના રહેવાસી છે, તે ધાડ પાડવાના હેતુસર આર્મ્સની સાથે રેકી કરવા માટે કામરેજ ચોરસ્તાની આસપાસ આવનાર છે. એને બાતમીને ગંભીરતાથી લઈ અને તમામ એસઓજીની ટીમે ખૂબ સતર્કતાપૂર્વક કાર્યવાહી કરી અને આ નવલસિંહને ઝડપી પાડેલ છે, જેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો, એક પિસ્તોલ અને 4 જીવતા કારતૂસ, મોબાઈલ વગેરે કબજે કરવામાં આવ્યું છે. અત્યારે પૂછપરછ દરમિયાન મેં વાત કરી એમ કે મધ્યપ્રદેશમાંથી વિસ્મલ નામનો ઈસમ જે છે એને હથિયાર સપ્લાય કરતો હતો, એટલે એની તપાસ હાલમાં ચાલુ છે. મેહુલ ગોસ્વામી, CN24 ન્યૂઝ, બારડોલી.